हेलो विद्यार्थी मित्रों, हूँ फैसल सर, आप सर्व विद्यार्थियों ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अहमदाबाद ની YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th સબ્જેક્ટ ઇંગ્લિશ એનો યુનિટ નંબર 6 રીડ નંબર 2 સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એના વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણા રીડ 2 નું જે ટાઇટલ છે એનો અર્થ શું થાય એ આપણે સમજી લઈએ. સસ્પેક્ટ નો અર્થ થાય છે શંકા અથવા તો ડાઉટ. એવો વ્યક્તિ કે જેના ઉપર આપણને ડાઉટ હોય, આપણને શંકા હોય કે આ વ્યક્તિ છે કે જેણે આ ગુનાહિત કાર્ય કર્યું હશે, અથવા તો આ વ્યક્તિ છે કે જેણે આ ખૂન કર્યું હશે. આપણને ખબર નથી પણ આપણને એના ઉપર શંકા છે, આપણને ડાઉટ છે. તો એવા 5-10 વ્યક્તિઓ હોય કે જેના ઉપર આપણને ડાઉટ હોય, એ બધા જ શંકાશીલ વ્યક્તિઓ અથવા તો શંકાસ્પદ વ્યક્તિઓમાંથી આપણે કોઈકનું શું કરવાનું છે, અહીંયા આઈડેન્ટિફિકેશન કરવાનું છે. એટલે કે એને આપણે ઓળખી કરવાનું છે કે ખરેખરમાં કોણે આ ખૂનને અંજામ આપ્યું છે અથવા તો કોણે આ ગુનાહિત કાર્ય કર્યું છે એ આપણે ઓળખી કાઢવાનું છે. એટલે અહીંયા આ ટાઇટલનો સામાન્ય અર્થ થાય છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. દેટ મીન્સ કે શંકાશીલ વ્યક્તિ અથવા તો શંકાસ્પદ વ્યક્તિની ઓળખ. બરાબર. હવે આ વ્યક્તિને આપણે કેવી રીતે ઓળખવાનું છે એના માટે જબરજસ્ત ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો, જે આપણને આજના આ રીડ ટુ ના જે લેસન છે એમાં આપણને આપેલી છે. અને આ રાઈટ સાઈડ ઉપર તમે ઇમેજ જોઈ શકો છો. આ જ છે એ ટેકનિક જેનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિએ ગુનાહ કર્યો છે અથવા તો જે તે વ્યક્તિએ ખૂન કર્યું છે એને પકડી પાડવાનું છે. અને એ ટેકનિક કઈ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા લેસનમાં ભણવાની છે. તો ચાલો વધુ સમય ન વેડફતા આપણે લેસનની શરૂઆત કરીએ છીએ. જો પહેલી લાઈન આપણને આપેલી છે, વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી. તમે ટીવી ઉપર ઘણી બધી એવી ડિટેક્ટિવ સિરિયલ્સ તો આવે જ છે, તમે લોકો જોઈ હશે. અહીંયા ડિટેક્ટિવનો અર્થ શું થાય છે, એવો વ્યક્તિ કે જેનું કામ ગુનેગારને શોધી કાઢવાનું છે. ઇન્વેસ્ટિગેટર જેને આપણે કહીએ છીએ, એ જાંચ પડતાલ કરે છે અને ત્યાર પછી કન્ક્લુઝન કરે છે કે ભાઈ આ જ વ્યક્તિ છે કે જેણે એક્સ વાય ઝેડ ગુનાહિત કાર્ય કર્યું છે. બરાબર. તો એ ગુના શોધક એને આપણે શું કહીએ છીએ, ડિટેક્ટિવ કહીએ છીએ. તો આવી ઘણી બધી તમે લોકો સિરિયલ્સ તો જોઈ હશે ને ડિટેક્ટિવ. હું નાનો હતો ત્યારે મેં સીઆઈડી જોયેલી છે, પછી એવી ક્રિમિનલ માઇન્ડ્સ પણ આવે છે, તો બીજી ઘણી બધી સિરિયલ્સ અત્યારે અવેલેબલ છે. બરાબર. કે જે ડિટેક્ટિવ સિરિયલ્સ આપણે કહી શકીએ એવી તમે લોકો જોઈ હશે. યુ મસ્ટ હેવ સીન, અને એમાં તમે લોકોએ જોયું જ હશે. યુ મસ્ટ હેવ સીન શું જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ, કે જેની અંદર ડીએનએ સેમ્પલ્સ, ડીએનએ ના જે નમૂના હોય છે એને શું કરવામાં આવે છે, સરખાવવામાં આવે છે, મેચ કરવામાં આવે છે. એ તમે લોકોએ આવી પ્રકારની ડિટેક્ટિવ સિરિયલ્સ ની અંદર જોયું હશે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ, આ ડીએનએ એનાલિસિસ મીન્સ કે પૃથક્કરણ છે શું, એની અંદર ઊંડે ઉતર્યા પછી એને અંદર બરાબર ઝીણવટ પૂર્વક એની તપાસ કર્યા પછી એ અંતે આપણે પહોંચવું, કન્ક્લુઝન ઉપર પહોંચવું કે આ જે ડીએનએ છે એ ડીએનએ એક્સ વાય ઝેડ ગુનેગારની સાથે મેચ થાય છે, એટલે એ જ વ્યક્તિ છે કે જેણે આ ગુનાહિત કાર્ય કર્યું છે. આ ડીએનએ એનાલિસિસ શું છે એ આપણે સમજવાનું છે. એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ, અને આ ટીવી શોઝ જે છે કે જે લોકો ડિટેક્ટિવ નોવેલ્સ મૂવીઝ બતાવતા હોય છે અથવા તો ડિટેક્ટિવ આપણને સિરિયલ્સ બતાવતા હોય છે, એ ટીવી શો વાળા આ બધા પ્રકારની ડીએનએ સેમ્પલ્સ ને મેચ કરવા વાળી જે મેથડ છે એને શા માટે આટલી બધી રસપ્રદ ગણે છે, એને શા માટે આટલી બધી ઇફેક્ટિવ ગણે છે, મીન્સ કે અસરકારક ગણે છે, કે જેથી એ લોકો પોતાના ટીવી શોઝ ની અંદર ઉપયોગમાં લે છે, ટીવી સિરિયલ્સ ઉપર અથવા તો જે મૂવીઝ બતાડે છે એની અંદર એને ઉપયોગમાં લે છે, એવું તો શું છે, શા માટે આટલી બધી રસપ્રદ અને આટલી બધી એને અસરકારક ગણે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક એક્ઝામ્પલ તરીકે આપણે ઇમેજ અહીંયા આપેલું છે. બરાબર. આ ઇમેજમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ડીએનએ સેમ્પલ્સ જે છે એને કેવી રીતે મેચ કરવામાં આવે છે અને શા માટે આ બાબત એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે એનું આપણે એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે. ચલો આને સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા તમે અહીંયા લેફ્ટ તરફ ઇમેજમાં જુઓ છો, આ ક્રાઇમ સીન છે. એટલે કે કોઈ એક જગ્યા છે, એક સ્પોટ છે કે જ્યાં કોઈ એક્સ વાય ઝેડ વ્યક્તિનું ખૂન કરવામાં આવ્યું છે. બરાબર છે. હવે જે ગુનેગાર છે એ વ્યક્તિએ ચાકુના ઘા મારીને એનું ખૂન કર્યું, હવે ઉતાવળમાં ડરીને દોડ્યો એટલે પોતાના ખિસ્સામાંથી સપોઝ કે સિગરેટનું પેકેટ પડી ગયું અથવા તો રૂમાલ પડી ગયો અથવા તો એનો વાળ જે છે એ ત્યાં પડી ગયો અથવા તો એની હાથમાં જે ચક્કુ હતું એ ત્યાં પડી ગયું. બરાબર છે. હવે શું કરશે કે જે ઇન્વેસ્ટિગેટર્સ છે એ લોકો એ સ્પોટ ઉપર પહોંચશે, એટલે ત્યાંથી એમને જે વસ્તુ મળશે ને એને લોકો શું કરે છે, એક પ્લાસ્ટિકના રેપરની અંદર શું કરે છે, પ્લાસ્ટિક બેગમાં એને લઈ લે છે. ત્યાર પછી એ લોકો લેબોરેટરીમાં લઈ જાય છે અને ત્યાં જઈને લોકો શું કરે છે, એ ડીએનએ એનું ડીએનએ લે છે, એની ફિંગરપ્રિન્ટ ઉપરથી શું લે છે, એનું ડીએનએ લે છે. અને એ ડીએનએ વિદ્યાર્થી મિત્રો એ લોકો શું કરે છે, આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ રીતે દર્શાવે છે. બરાબર છે. અને પછી આ જે જગ્યા ઉપરથી વસ્તુ મળેલી છે
એ વસ્તુ ઉપર જે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હશે એના ડીએનએ અહીંયા દર્શાવવામાં આવેલા છે અને ત્યાર પછી જે વ્યક્તિ ઉપર ડાઉટ છે એવી શંકાશીલ બે વ્યક્તિઓ છે જેમાં સસ્પેક્ટ 1 અને આ છે સસ્પેક્ટ 2 હવે જો કરવાનું શું છે આની અંદર આ લોકો શું કરે છે તો આ જે અહીંયા તમે જોઈ શકો છો બે આપેલી છે બરાબર લાઇન્સ અહીંયા તમે જુઓ છો ત્રણ લાઇન્સ આપેલી છે મેચ નથી થતી પણ અહીંયા વળી પાછું તમે જુઓ છો બે લાઇન્સ આપેલી છે મેચ થાય છે એટલે આનું સીધે સીધું કનેક્શન અહીંયા થઈ રહ્યું છે બરાબર છે ત્યાર પછી આ બીજા નંબર ઉપર જોઈએ છે આપણે એક લાઇન છે બરાબર પણ અહીંયા તો ત્રણ લાઇન છે એટલે અહીંયા કોઈ મેચ થતું જ નથી જ્યારે અહીંયા તમે જોઈ શકો છો એક લાઇન આપેલી છે એટલે આ મેચ થાય છે એટલે આનું સીધે સીધું કનેક્શન ક્યાં છે આની સાથે છે બરાબર ત્યાર પછી અહીંયા આપણને એક લાઇન આપેલી છે જ્યારે અહીંયા બ્લેન્ક છે કશું છે જ નહીં જો અહીંયા ખાલી છે પણ અહીં ફરી પાછું અહીંયા લાઈન આપેલી છે એટલે આ કનેક્શન સીધું સીધું આની સાથે થઈ જાય છે બરાબર ત્યાર પછી જુઓ આ જે છે ને આ છેલ્લા વાળું આનું સીધું કનેક્શન જે છે અહીંયા તો બ્લેન્ક છે વચ્ચે કશું છે જ નહીં પણ અહીંયાથી જોશો તો સીધે સીધું કનેક્શન અહીંયા થઈ રહ્યું છે એટલે આ જે છે એ સસ્પેક્ટ 1 છે અને આ જે છે એ સસ્પેક્ટ 2 છે આ બે વ્યક્તિઓ ઉપર ડાઉટ છે હવે જોવાનું એ છે કે કોના ડીએનએ આની સાથે વધારે મેચ થાય છે તો ઓફકોર્સ આ સસ્પેક્ટ 2 છે એના મેક્સિમમ જે ડીએનએ છે એ મેચ થાય છે અહીંયા એક પછી આ બે પછી આ ત્રણ અને આ ચાર જ્યારે અહીંયા જોવો તો કશું છે જ નહીં બિલકુલ બ્લેન્ક છે બરાબર એટલે એનો અર્થ એવો થયો કે આ સસ્પેક્ટ 2 નામનો જે વ્યક્તિ છે ને એણે આ ખૂન કર્યું છે એ સાબિત થઈ ગયું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ ખૂન થયું હોય અથવા જે વ્યક્તિએ ક્રાઇમ કર્યો હોય એના ડીએનએ સેમ્પલ લઈને જે વ્યક્તિઓ ઉપર ડાઉટ હોય એના ડીએનએ સેમ્પલ સાથે શું કરવામાં આવે છે મેચ કરવામાં આવે છે અને પછી નિર્ણય લેવામાં આવે છે કે આ જ વ્યક્તિ છે કે જેણે આ ગુનાહિત કાર્ય કર્યું છે બરાબર એટલા માટે આ આટલી બધી ઇન્ટરેસ્ટિંગ બાબત છે હજી આપણે આગળ જોઈએ છીએ આના વિશે ફિક્શનલ કેરેક્ટર્સ હવે ફિક્શનલ એટલે વિદ્યાર્થી મિત્રો કે જે માત્ર કાલ્પનિક હોય રિયાલિટીની અંદર જોવા જઈએ તો એવું કઈ જ નથી બરાબર છે એને આપણે શું કહીશું ફિક્શનલ અને અહીંયા કોની વાત ચાલે છે ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કે એવા કાલ્પનિક પાત્રો કે જે વાસ્તવિકતામાં છે જ નહીં માત્ર એ લોકો બસ નોવેલ્સ અથવા તો પુસ્તકોની અંદર જ છે બરાબર પણ હકીકતમાં જોવા જઈએ તો એવું કોઈ કેરેક્ટર નથી તો એવા ફિક્શનલ કેરેક્ટર્સ કે જે કાલ્પનિક પાત્રો છે કેવા લાઈક જેવી રીતે કે ફાધર બ્રાઉન આપણે આગળ રીડ 1 આ જે યુનિટ નંબર 6 છે એનું રીડ 1 આપણે જોઈ ગયા ને આખું લેસન હતું ધ બ્લુ ક્રોસ એમાં આપણે ફાધર બ્રાઉનના વિશે જાણીએ છીએ તો એ ફાધર બ્રાઉનનો કેરેક્ટર ત્યાર પછી શેરલોક હોમ્સ તમે હોલીવુડની જો એવી ડિટેક્ટિવ મૂવીઝ અથવા તો તમે સિરિયસ જોઈ હશે તો એની અંદર આ શેરલોક હોમ્સ જે છે ખૂબ જ ફેમસ કેરેક્ટર છે ત્યાર પછી વ્યોમકેશ બક્ષી આ આપણા ઇન્ડિયાનું ફિક્શનલ કેરેક્ટર છે બરાબર ઇન્ડિયન ફિક્શનલ કેરેક્ટર છે તો આ બધા જે કેરેક્ટર્સ છે ફાધર બ્રાઉનનું કાલ્પનિક પાત્ર છે ત્યાર પછી શેરલોક હોમ્સ પછી આ વ્યોમકેશ બક્ષી હેવ બીકમ લેજેન્ડરી એટલે કે ખૂબ જ ફેમસ થઈ ગયા છે આ લોકો લેજેન્ડરી એટલે કે ફેમસ થઈ જવું વધારે પડતા નામચીન પ્રખ્યાત થઈ ગયા છે પણ એ શા માટે પ્રખ્યાત થયા છે ફોર ધેર સ્કિલ્સ પોતાની અંદર જે આવડત છે એના માટે એ લોકો પ્રખ્યાત થઈ ગયા છે અને એ આવડત કઈ છે ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ એટલે કે જે ગુનેગારો છે ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો એ ગુનેગારોને શોધી કાઢવા આઈડેન્ટિફાય કરવા એમને ઓળખી કાઢવા એની અંદર એ લોકો શોધી ગયા છે ખૂબ જ ફેમસ થઈ ગયા છે અને એ પણ કેવી રીતે શોધી કાઢવાના વિધાઉટ એની ટેકનોલોજી અત્યારે આપણે ડીએનએ ની જે ટેકનોલોજી જોઈ ને તો ડીએનએ તો અત્યારે આટલું બધું ઈઝી થઈ ગયું છે પણ પહેલાના સમયની જ્યારની વાત કરીએ જ્યારના આ કાલ્પનિક પાત્રો હતા ફાધર બ્રાઉન શેરલોક હોમ્સ પછી વ્યોમકેશ બક્ષી એ સમયની અંદર કોઈ આવી ડીએનએ જેવી કોઈ ટેકનોલોજી એટલી બધી વિકસી નહોતી તો ત્યારે વગર કોઈ ટેકનોલોજી એ પણ એ લોકો એ જે ગુનેગાર હોય એને એ લોકો શું કરતા શોધી કાઢતા એને ઓળખી કાઢતા એટલા માટે એ લોકો ખૂબ જ ફેમસ થઈ ગયા પ્રખ્યાત થઈ ગયા ત્યાર પછી અહીંયા કહે છે બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ પણ આજે જે કંઈ પણ ઇન્વેસ્ટિગેટર્સ છે જે ગુના શોધકો છે એટલે કે ગુનેગારને શોધવાનું જે લોકો કામ કરનારા છે એવા ડિટેક્ટિવ્સ જે ડિટેક્ટિવ એજન્ટ્સ હોય છે એ લોકો રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ઘણી બધી નવી નવી ટેકનોલોજીસ અત્યારે તો અવેલેબલ છે એનો એ લોકો શું કરે છે ઉપયોગ કરે છે ને એવી લોટ્સ ઓફ ઘણી બધી નવી ટેકનોલોજીસ છે શું કરવા માટે એનો ઉપયોગ કરે છે ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ કલ્પ્રિટ્સ એટલે કે એજ ક્રિમિનલ્સ મીન્સ કે ગુનેગાર તો એ કલ્પ્રિટ્સ કે જે ગુનેગાર છે એને ઓળખી કાઢવા માટે આજના જે ઇન્વેસ્ટિગેટર્સ છે એ લોકો ઘણી બધી નવી નવી પ્રકારની વિવિધ પ્રકારની ટેકનોલોજીસનો ઉપયોગ કરે છે ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ ધ મોસ્ટ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઓલ એટલે કે આ જેટલી પણ નવી નવી ટેકનોલોજીસ અત્યારે અવેલેબલ છે
બધી જ ટેકનોલોજીસ માની ધ મોસ્ટ પોપ્યુલર, સૌથી વધારે જો કોઈ જાણીતી હોય, પ્રખ્યાત હોય, બરાબર, અથવા તો એક્યુરેટ, એક્યુરેટ મીન્સ કે સૌથી વધારે જો કોઈ ચોક્કસ હોય અથવા તો સચોટ હોય, તો એ કઈ ટેકનિક છે અથવા તો એ કઈ ટેકનોલોજી છે, તકનીકી છે? ઇઝ ડીએનએ એનાલિસિસ, જે અત્યારે આપણે જોઈ ગયા ને, એ સૌથી વધારે સચોટ અને ચોક્કસ છે અને સૌથી વધારે ફેમસ છે. એટલે ડીએનએ એક એવા પ્રકારનું, વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસ છે કે જે જગ્યાએ ડીએનએ એનાલિસિસ થઈ જાય ત્યાર પછી જે કંઈ પણ એનું રિઝલ્ટ આવે એ માન્ય રાખવું જ પડે. એટલી બધી ઠોસ બાબત છે. એટલે અહીંયા આપણને એ વાત કહેવા માંગે છે કે આ બધા કેરેક્ટર જે છે ખૂબ જ ફેમસ થઈ ગયા છે. અને ફેમસ શા માટે થયા છે? તો એ લોકો ગુનેગારોને શોધવા માટે કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ નહોતા કરતા, તેમ છતાં પણ એ લોકો શું કરતા, ગુનેગારને શોધી કાઢતા. પણ આજકાલના જે ઇન્વેસ્ટિગેટર્સ છે, એ લોકો તો ઘણા બધા પ્રકારની વિવિધ પ્રકારની શું કરે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અને એમાંની એક ફેમસ, સૌથી વધારે ચોક્કસ અને જેને આપણે સચોટ કહી શકીએ અથવા સૌથી વધારે જાણીતી કહી શકીએ, તો એ કઈ ટેકનોલોજી છે? ડીએનએ છે, બરાબર, જે અત્યારે આપણે જોઈ ગયા. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ. જો ડીએનએ શું છે આપણને બતાવે છે, ડીએનએ ઇઝ ધ મોસ્ટ, સૌથી વધારે બેઝિક એટલે કે પાયાનું હોય એવું શું છે, બાયોલોજીકલ મટીરિયલ, એટલે કે જૈવિક દ્રવ્ય છે. શું છે? ડીએનએ એક પાયાનું, મૂળભૂત કહી શકાય એવું જૈવિક દ્રવ્ય છે, ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ, કે જે દરેકે દરેક વ્યક્તિની અંદર હોય છે. મારા અંદર પણ ડીએનએ છે, તમારી અંદર પણ ડીએનએ છે, આ દુનિયાની અંદર રહેતા દરેકે દરેક વ્યક્તિની અંદર ડીએનએ આપણને મળી રહે. એવરી સેલ, જો હવે આપણને શું કહે છે, આ ખરેખર વિચારવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ફોકસ કરો. એવરી સેલ આપણું શરીર શેનું બનેલું છે? કોષોનું બનેલું છે, ઘણા બધા કોષોનું બનેલું છે, બરાબર. એ બધા જ કોષો જે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે, સેલ્સ કહેવાય છે. એવરી સેલ, એમાંનો એક સેલ જે છે ને, એક સેલ, એ એક સેલ ની અંદર કેટલા ડીએનએ તંતુઓ કણો હોય છે એ આપણને અહીં બતાવ્યું છે. તો એવરી સેલ ઇન ધ હ્યુમન બિંગ, વ્યક્તિની અંદર એક એક જે સેલ છે, હેઝ થાઉઝન્ડ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ, હજારોની સંખ્યામાં એની અંદર શું હોય છે, ડીએનએ ના તંતુઓ, કણો, જે થ્રેડ્સ કહી શકાય એ હોય છે. વિચાર કરો તમે, એક ખાલી સેલ ની અંદર કેટલા થાઉઝન્ડ, હજારની સંખ્યામાં ડીએનએ હોય છે. એન્ડ ધીઝ ડીએનએ ઇઝ યુનિક, અને આ ડીએનએ જે છે કેવા છે, યુનિક, અદ્વિતીય, અજોડ, કે જેની બીજા કોઈની સાથે સરખામણી ન થઈ શકે, મેચ ન થાય. તમારું જે ડીએનએ છે, મારું જે ડીએનએ છે, એ સરખા ન જ હોઈ શકે. એવરી પર્સન હેઝ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. જો અહીંયા આપણને શું કહે છે, દરેકે દરેક વ્યક્તિ હેઝ યુનિક, એની પાસે અદ્વિતીય, અજોડ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે. આ ધરતી ઉપર એટલે કે આખા વર્લ્ડની જો આપણે વાત કરીએ, તો હાઉ મચ પોપ્યુલેશન, 700 થી 750 કરોડ પબ્લિક જે છે એ આખી દુનિયાની અંદર રહે છે. હું આખા વર્લ્ડની વાત કરું છું, 700 થી 800 કરોડ લોકો આ દુનિયામાં રહે છે. એ 700 થી 800 કરોડ જે લોકો છે, દરેકે દરેક વ્યક્તિના ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે ને, એ કોઈની પણ સાથે મેચ ના થાય. બધાના ડીએનએ પ્રિન્ટ જે છે એ અલગ અલગ છે, બધાના ડીએનએ ફિંગરપ્રિન્ટ. હવે સપોઝ કે આપણે માતા પિતાની વાત કરીએ, બરાબર છે, તો આપણા જે મમ્મી પપ્પા છે એમનું ડીએનએ જે ફિંગરપ્રિન્ટ છે એ આપણી સાથે મેચ થાય, કારણ કે આપણે એમના બાળક છીએ ને, બાયોલોજીકલી આપણા મધર ફાધર છે. એટલે 50% મધરનું હોય અને 50% જે છે એ ફાધરનું હોય, અને એ બાળકની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ મેચ થતા હોય. એટલે તો આપણે સાબિત કરી શકીએ કે ભાઈ આ બાળક જે છે એ આ એક્સ વાય ઝેડ માતા પિતાનું છે, બરાબર છે. તો આજકાલ આ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સપોઝ કે કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે બાળક છે એ બાળક જયારે નાનું હોય ત્યારે એના માતા પિતા એને છોડી દીધો હોય, પછી મોટું થાય ત્યારે એને ખબર પડે કે આજ મારા ફાધર છે, અને સપોઝ કે એ દાવો કરે કે ભાઈ આજ મારા ફાધર છે પણ એ મને એક્સેપ્ટ કરતા નથી, તો પછી કોર્ટની અંદર જયારે કેસ જાય ત્યારે ફાધરના જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને એ લેવામાં આવે, અને બાળકના પણ લેવામાં આવે, અને બંનેને કમ્પેર કરવામાં આવે, અને એના ઉપરથી તારણ કાઢી શકાય કે ભાઈ આ જે બાળક છે એ આ જ વ્યક્તિનું છે. આ સાબિત થઈ શકે, અને કોર્ટની અંદર જયારે આ સાબિત કરવામાં આવે, આ સબૂત પેશ કરવામાં આવે, તો પછી કોર્ટ જે છે એ પણ એને માન્ય રાખે છે. એવું યુનિક આ ફિંગરપ્રિન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ડીએનએ. તો અહીંયા આપણને એ કહેવા માંગે છે કે એવરી પર્સન હેઝ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, ધીઝ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ, અને આ જે ફિંગરપ્રિન્ટ છે એને આપણે ઓળખી શકીએ છીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. કોઈ પણ આપણી પાસે આજુબાજુ અવેલેબલ એવિડન્સ હોય, પુરાવા હોય, એના આધારે આપણે શું કરી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ આપણે ફિંગરપ્રિન્ટ ને.
લાઈક હવે એ એવિડન્સ જે છે એ કયા કયા પ્રકારના હોઈ શકે છે, લાઈક બ્લડ, સલાઈવા, એટસેટ્રા, ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. જો અહીંયા આપણને બતાવે છે કે આપણા શરીરની અંદર જે સ્કિન સેલ્સ છે, ટીશ્યુ છે, ત્યાર પછી ઓર્ગન્સ જે છે, પછી મસલ્સ, પછી બ્રેઇન સેલ્સ, આપણા જે હાડકાઓ છે એ હાડકાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણને ડીએનએ મળી રહે. વ્યક્તિના જે દાંત છે ને, ટીથ, એ ટીથ માંથી પણ તમને શું મળી રહે, ડીએનએ પ્રિન્ટ, ફિંગરપ્રિન્ટ મળી રહે. ઇવન હેર જે છે, જો અહીંયા આપણને આપેલું છે હેર, આપણા વાળની ખાલી એક વાળ જે છે ને એમાંથી પણ આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટ મળે. મોઢામાંથી જે લાળ નીકળે છે એ સલાઈવામાંથી પણ આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટ મળી રહે. યુરિનમાંથી પણ આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટ મળી રહે. ઇવન આપણા આંગળીઓની જે જે આંગળીઓના નેઇલ્સ છે, ફિંગર નેઇલ્સ, એમાંથી પણ આપણને વિદ્યાર્થી મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટ મળી રહે. તમે વિચાર તો કરો કેટલું યુનિક હશે. અને કોઈ વ્યક્તિ જે છે એને નકારી ના શકે કે ના ભાઈ આવું ના હોય છે, કારણ કે આ એટલી બધી ઠોસ અને મજબૂત બાબત છે કે એટલી બધી ચોક્કસ અને સચોટ છે કે એને નકારી પણ ના શકે. આ એવી વસ્તુ છે, એટલે આને આપણે શું કહેવામાં આવે છે, યુનિક કહેવામાં આવે છે, અદ્વિતીય, અજોડ. અને આ જે આખું એનું સ્ટ્રક્ચર છે, આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ આખું ડીએનએ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણને બતાડવામાં આવ્યું છે, આનું આખું સ્ટ્રક્ચર છે. ચલો પછી આપણે આગળ જોઈએ. એડવાન્સ્ડ ટેકનોલોજી અને આજકાલની જે આધુનિક તકનીકી છે હેલ્પ્સ અસ, એ આપણને મદદ કરે છે. શું કરવા માટે મદદ કરે છે? ટુ ફાઇન્ડ ધીઝ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને એને શોધી કાઢવામાં આપણને મદદ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન ધ શીટ્સ. શીટ્સ એટલે કે પેપર જે હોય છે એ પેપરની ઉપર પણ આપણે શું કરી શકીએ છીએ, ડીએનએ ફિંગરપ્રિન્ટને ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે કે પેપર ઉપર પણ એને છાપી શકાય છે ડીએનએ ફિંગરપ્રિન્ટને. કેવી રીતે? ઇન ધ ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. બારકોડ પેટર્ન્સ ના સ્વરૂપની અંદર આપણે એને શું કરી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ પેપર ઉપર પણ. જો અહીંયા ઉપર તમે આ ઇમેજ જુઓ છો, બરાબર, આ વચ્ચે જે આખું એનું ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ નું આખું સ્ટ્રક્ચર દોરેલું છે, અને આ જે ઊભી લાઇન્સ તમે જોવો છો ને, આ વિદ્યાર્થી મિત્રો બારકોડ પેટર્ન્સ છે, બરાબર. અહીંયા નીચે લખેલું પણ છે ડીએનએ બારકોડિંગ, બરાબર. હવે તમે જયારે શોપિંગ મોલમાં જાઓ છો અને તમે કોઈ વસ્તુ ખરીદી હોય, પછી તમે બિલિંગ કાઉન્ટર ઉપર જાઓ છો બિલિંગ કરાવવા માટે, ત્યાં એમની પાસે એક સ્કેનર હોય છે. એ સ્કેનર થી જે તે વસ્તુ હોય એના ઉપર એ લોકો શું કરે છે, બારકોડ હોય ને ત્યાં સ્કેન કરતા હોય છે, બરાબર. તમે જોયું હશે. તો એક્ઝેક્ટલી અહીંયા પણ એ જ રીતે આ જે બારકોડ પેટર્ન્સ ની અંદર આ લોકો લઈ લે છે, ત્યાર પછી પોલીસ જે છે એનો ઉપયોગ કરે છે. પોલીસ યુઝ ધીઝ, આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એનો ઉપયોગ કરે છે. કોણ? પોલીસ કરે છે. ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. સસ્પેક્ટ્સ એટલે કે જે વ્યક્તિઓ ઉપર ડાઉટ હોય, એવી શંકાશીલ વ્યક્તિઓ અથવા એવી શંકાસ્પદ વ્યક્તિઓ કે જેના ઉપર ડાઉટ હોય કે ભાઈ આ વ્યક્તિએ ગુનો કર્યો હોઈ શકે છે, તો એ લોકોના જે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ હોય એની સાથે એ લોકો શું કરે છે, મેચ કરવાનો પ્રયાસ કરે છે. ડીએનએ કેનોટ બી ફેક. મિત્રો આ ડીએનએ જે છે એ ક્યારેય બનાવટી ના હોઈ શકે. ફેક એટલે કે બનાવટી ના હોઈ શકે, નકલી નથી, આ હકીકત છે. એક ઠોસ અને સાચી અને સચોટ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો ડીએનએ. હેન્સ અને તેથી જ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક, આ સૌથી વધારે વૈજ્ઞાનિક, એન્ડ મોસ્ટ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, સૌથી વધારે અસરકારક જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ સાધન હોય, ટુ આઈડેન્ટિફાય, ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ ધ સસ્પેક્ટ્સ, કે જે સેના ઉપયોગ માટે લેવામાં આવે છે, ઇન આઈડેન્ટિફાઈંગ એટલે કે ઓળખી કાઢવા માટે. કોને? સસ્પેક્ટ્સ, કે જેના ઉપર ડાઉટ હોય એવી શંકાસ્પદ વ્યક્તિને શોધી નાખવા માટે, ઓળખી નાખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, આ ડીએનએ ફિંગરપ્રિન્ટ અથવા તો આ જે બારકોડ પેટર્ન્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ધેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર, અને એટલા માટે જ આ જે ગુના શોધકો હોય છે કે જેનું કામ ગુનેગારને શોધવાનું હોય છે, એ બધા લોકો ઇન્વેસ્ટિગેટર્સ કહેવાય. એ ઇન્વેસ્ટિગેટર એટલા માટે શું કરે છે, પ્રિફર કરે છે, એટલે કે પસંદ કરે છે, યુઝિંગ ધીસ ટેકનિક. આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ ની ટેકનિક છે કે જેને બારકોડ પેટર્ન્સ ની અંદર પણ ટ્રાન્સફર કરી શકાય છે, એનો એ લોકો શું કરે છે, ઉપયોગ કરવાનું વધારે પ્રિફર કરે છે, પસંદ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. બીજી પણ ઘણી બધી અસરકારક મેથડ્સ છે. ઇફેક્ટિવ મેથડ્સ એટલે કે બીજી ઘણી બધી અસરકારક મેથડ્સ છે, આર ઓલ્સો યુઝડ, એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, એટલે કે જે વ્યક્તિ ઉપર આપણને ડાઉટ છે એવી શંકાશીલ વ્યક્તિને ઓળખવા માટે શું કરવામાં આવે છે, જે વિવિધ પ્રકારની મેથડ્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટિવ. આ જે ફોટો કમ્પોઝિટ્સ છે એને શું કરવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે આખું, યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર,
ખાસ પ્રકારના જે સોફ્ટવેર હોય છે એનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે, આખું એક ચિત્ર દોરવામાં આવે છે. એ કેવા પ્રકારનું હોય છે વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ તમે ઇમેજ દ્વારા અહીંયા વધારે સારી રીતે સમજી શકશો. જો આ જે છે ને આ ઇમેજ ની અંદર તમે જોઈ શકો છો, અહીંયા આ રાઈટ સાઈડમાં આ સોફ્ટવેર છે, જો દેખાય છે તમને, પછી અહીંયા પણ આ રાઈટ સાઈડમાં આખું સોફ્ટવેર છે. અહીંયા ઉપર આ એક તમને નાનકડું પિક્ચર દેખાઈ રહ્યું છે, થોડું બ્લર દેખાય છે, પણ આ જે છે ને આને દોરેલું છે, જાતે દોરેલું છે આ રીતે સોફ્ટવેર ની અંદર. અને જ્યારે દોરી લે, દોર્યા પછી આ રીતનું આખું પિક્ચર જે છે, ફેસ જે છે, એ તમારી સામે તૈયાર થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ક્યારે શક્ય હોય? ઇફ ધેર ઇઝ અ વિટનેસ, જ્યારે કોઈ વ્યક્તિ પોતે એવું કહે કે ભાઈ હા, હું પોતે આઈ વિટનેસ છું, મેં મારી જાતે આખું જે કંઈ પણ સીન હતો મારી સામે જોયો છે, કે વ્યક્તિ આવ્યો પછી એને તલવારના ઘા એને માર્યા, અને ત્યાર પછી કયો વ્યક્તિ ત્યાં ને ત્યાં જ મરી ગયો, એને જ આ વ્યક્તિ ખૂન કર્યું છે. એને પૂછીએ કે ભાઈ કેવો દેખાતો હતો, પછી એ બતાવે કે ભાઈ એનો ફેસ જે છે થોડો આમ રાઉન્ડેડ હતો, પછી એના ગાલ જે છે થોડા આમ એકદમ ચબ્બી હતા, ફૂલેલા હતા, ત્યાર પછી એની આંખો જે છે બ્રાઉન કલરની હતી, એના વાળ આવા હતા, બરાબર છે, એનો ફેસ આવો દેખાતો હતો, એના કાન આવા હતા. આ બધું જ્યારે એ વ્યક્તિ ગવાહી આપે કે આવો આવો દેખાતો હતો, એના ડિસ્ક્રિપ્શન ઉપરથી શું કરવામાં આવે છે, આ રીતે આખું એક ચિત્ર જે છે ફેસનું એ ક્રિએટ કરવામાં આવે છે. એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ, ફોટો કમ્પોઝિટ્સ. આ પ્રકારના સ્પેશિયલ ખાસ પ્રકારના સોફ્ટવેર હોય છે જેની મદદથી આખું ચિત્ર દોરવામાં આવે છે. પછી જે વ્યક્તિ ઉપર ડાઉટ હોય ને, એ બધા શંકાશીલ વ્યક્તિઓને ભેગા કરવામાં આવે, 8-10 વ્યક્તિઓને જેના જેના ઉપર ડાઉટ હોય, અને પછી એની સાથે એ ફોટાને શું કરવામાં આવે, કમ્પેર કરવામાં આવે. પછી જેનો ફેસ એની સાથે વધારે મેચ થતો હોય એ વ્યક્તિ ગુનેગાર છે એવું માની લેવામાં આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આ એટલી બધી સચોટ નથી હો જેટલું ડીએનએ છે. હા, પછી આપણને શું કહે છે, ધ ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ્સ. જે ફિઝિકલ એવિડન્સીસ છે એટલે કે ભૌતિક જે પુરાવાઓ છે, એ પણ શું કરવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે, આર યુઝડ, એને પણ ઉપયોગમાં લેવામાં આવે છે ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ્સ, જેના ઉપર આપણને ડાઉટ છે એ વ્યક્તિઓને ઓળખી કાઢવા માટે જે ભૌતિક પુરાવાઓ હોય છે એને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ પ્રકારના બધા ફિઝિકલ એવિડન્સીસ કેવા હોય છે, તો સપોઝ કે જે વ્યક્તિ ખૂન કરવા આવ્યો છે એના ખિસ્સામાંથી સિગરેટનું પેકેટ પડી ગયું, અથવા હાથમાં સિગરેટ પીતો હતો એ સિગરેટ પડી ગઈ ત્યાં, એના ખિસ્સામાંથી હેન્ડકરચીફ જે છે એ પડી ગયું, સપોઝ એની પાસે ચાવી હતી તો ચાવી પડી ગઈ, એની પાસે હેન્ડસ્ફ્રી હતી તો હેન્ડસ્ફ્રી પડી ગઈ, બરાબર છે, એ વસ્તુઓ ત્યાં પડી જાય, ત્યાર પછી એને લઈ લેવામાં આવે, અને પછી એના ઉપરથી નક્કી કરવામાં આવે કે ભાઈ આ પ્રકારનું કી ચેઇન જે છે એ તો આ જ વ્યક્તિ વાપરે છે, આ પ્રકારની આ કંપનીની સિગરેટ તો આ જ વ્યક્તિ પીવે છે, જેના ઉપર ડાઉટ હોય એ બધા લોકોને ભેગા કરવામાં આવે, પછી આ બધું નક્કી કરવામાં આવે. પણ આ પણ જે છે એટલી બધી સચોટ નથી જેટલું ડીએનએ છે. બાઇટ માર્ક્સ, આ બાઇટ માર્ક્સ જે છે આર ઓલસો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઇંગ ધ કલ્પ્રિટ્સ. જે ગુનેગાર છે, કલ્પ્રિટ્સ એટલે કે જે ગુનેગાર છે, એ ગુનેગારને ઓળખવા માટે જે બાઇટ માર્ક્સ એટલે કે એણે પોતે કોઈ વ્યક્તિને કરડ્યું હોય, તો એટલે કે એણે મોઢેથી જે બચકું ભર્યું હોય, તો એ બચકા ભર્યાના જે નિશાન હોય ને એ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. જો આ નિશાન તમને દેખાય છે, આ રીતના જે નિશાન હોય છે એને શું કહેવામાં આવે છે, બાઇટ માર્ક્સ કહેવામાં આવે છે. તો આ પણ ખૂબ જ યુઝફુલ છે જો ગુનેગારને કલ્પ્રિટ્સને પકડવો હોય, ઓળખી કાઢવો હોય, તો એના માટે. યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ, એ લોકોએ જે બાઇટ કર્યું હોય, બરાબર છે, તો એ જે બાઇટ કરેલું છે એને આપણે શું કરવું પડે, પહેલા તો એ ડેન્ટલ રેકોર્ડ આખો લઈ લેવો પડે, એને કરડ્યાનું જે નિશાન છે એ આપણે લઈ લેવું પડે, એને જે બાઇટ કરેલું છે એ નિશાન આપણે લઈ લેવું પડે. પછી એ નિશાનને શું કરવું પડે, જેના જેના ઉપર ડાઉટ હોય એ બધા જ વ્યક્તિઓને ભેગા કરવામાં આવે, પછી એ બધા જ લોકોના આ રીતે સેમ્પલ લેવામાં આવે, પછી એ જે છે વ્યક્તિઓ જેના ઉપર ડાઉટ છે, શંકાશીલ વ્યક્તિઓના જે આપણે સેમ્પલ્સ લીધેલા છે બાઇટ કરવાના, એને પછી જે ખરેખરમાં બાઇટ કરેલું હતું એની સાથે ઓરિજિનલ સાથે મેચ કરવામાં આવે, પછી એમાંથી જેના ઉપર સૌથી વધારે બંધ બેસતું હોય, સચોટ હોય, યોગ્ય લાગતું હોય, વધારે મળતું આવતું હોય, તો એને શું કરવામાં આવે છે, એને માન્ય રાખવામાં આવે છે, અને એ વ્યક્તિ જે છે એ ગુનેગાર છે એવું સાબિત થાય છે. પણ આ બધી જેટલી પણ મેથડ છે વિદ્યાર્થી મિત્રો, એ એટલી બધી ઇફેક્ટિવ તો ન જ કહી શકાય જેટલી ડીએનએ છે. ડીએનએ જે છે એ સૌથી વધારે ચોક્કસ અને સચોટ છે, બરાબર છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 6 જે છે આપણું, રીડ નંબર 2 અને જેનું નામ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન ની અંદર જે આપણે ડીએનએ ની વાત કરી છે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર નવા રીડ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.